નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.1 જોઈ રહ્યા છીએ અને એ 5.1 ની અંદર આપણે પહેલો, બીજો અને ત્રીજો દાખલો કમ્પ્લીટ કર્યો હતો અને ચોથા દાખલામાં આપણે 5 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે આગળ જઈએ છીએ. છઠ્ઠા દાખલામાં આપણે કરવાનું છે શું, તો કે સમાંતર શ્રેણી છે કે કેમ અને એ શોધ્યા પછી આપણે સામાન્ય તફાવત D શોધવાનું છે અને પછીના 3 પદ લખવાના છે. તો સમાંતર શ્રેણી છે જો હોય તો પછીના 3 પદ શોધો. આ પ્રકારનું કરવાનું છે. તો પહેલા છઠ્ઠું જોઈએ. તો છઠ્ઠી છે 0.2, 0.22, 0.222, 0.2222. આ રીતનું આપેલું છે. તો આપણે પહેલું કામ શું કરીશું, તો કે A2 - A1 કરીશું, એટલે પાછલા પદમાંથી આગલું પદ બાદ કરીશું. તો શું આવશે, 0.22 - 0.2. બાદ બાકી કરીશું. હવે બે અહીંયા બે છે, અહીંયા બે નથી, તો આપણે 0 લખી દઈએ. તો 2 માંથી 0 જશે તો 2 આવશે, 2 માંથી 2 જશે તો 0 આવશે, અને 0 માંથી 0 જશે તો 2 આવશે. તો 0.02 આવે છે. એ જ રીતે A3 - A2 કરીએ તો A3 કોણ છે, 0.222 - 0.22. હવે અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે, તો એ પોઈન્ટ પછી ત્રીજો આંકડો નથી, તો આપણે શૂન્ય લખી દઈશું, જેથી બાદબાકી કરવામાં સરળતા રહે. તો 2 માંથી 0 જશે તો આવશે 2, 2 માંથી 2 જશે તો 0, 2 માંથી 2 જશે તો 0, અને 0 માંથી 0 જશે તો, તો અહીંયા 0.02 અને 0.002 આવે છે. એવી જ રીતના ફરી છેલ્લે A4 - હવે આ બે જ સરખા નથી, એટલે ત્રીજું ના શોધો તો પણ ચાલશે. તમે આની શું લખી શકો કે આમ એ શું લખીશું, આમ A3 - A2 એટલે કે A2 - A1 અને A3 - A2 આ બે સરખા નથી, માટે આપેલ શ્રેણી સમાંતર નથી. એટલે આપણે વધારાના 3 પદ શોધવાની જરૂર પડશે નહીં. ત્યાર પછીનો દાખલો છે 7મો, 0 - 4 - 8 - 12. હવે અહીંયા આપણે જોઈ શકીએ છે A2 - A1 એટલે કે -4 છે, એના -0 કરીશ તો જવાબ આવશે -4, બરાબર. ત્યાર પછી A3 - A2 કરીશ એટલે કે -8 છે, એમાંથી -4 બાદ કરીશ તો શું થશે, -8 - -4 તો 8 માંથી 4 જશે તો આવશે -4. તો અહીંયા સામાન્ય તફાવત સરખો આવે છે. ત્યાર પછી એ જ રીતે A4 - A3 છે એ કરીશું તો શું આવશે, A4 કેટલા છે, -12 - એની આગળનું પદ -8 - 12 માંથી -8 બાદ કરીશું તો -12 - -8 તો 12 માંથી 8 જશે તો -4 આવશે. ત્યાર પછીની વાત, બરાબર. તો આ રીતે ત્રણેય થઈ ગયા. આમ આપણે લખી શકીએ કે A2 - A1, A3 - A2 અને A4 - A3 આ ત્રણેય સરખા કહે છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, બરાબર. હવે આપણો સામાન્ય તફાવત D આપણને મળી ગયો છે, તો બાકીના 3 પર તો લખીશું D આપણને મળી ગયો છે. કેટલો મળ્યો છે, -4, તો D = -4 યાદ રાખજો. હવે આપણે કયો 4 પદ તો શોધેલા છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, તો હવે 5મું પદ શોધીશું. તો 5મું પદ બરાબર 4થું પદ વત્તા 2 કરીશું. તો ચોથું પદ શું હતું આપણું, માઇનસ, ચોથું પદ છે એટલે કોણ હતું, -12. તો આપણે લખી શકીએ છે -12 - D કેટલા છે, -4, તો બંને માઇનસ છે
એટલે સરવાળો કરી શકીશું તો 12 ને 4 થશે માઈનસ 16 એ જ રીતના પાંચમા પછી છઠ્ઠો પદ બરાબર જે પાંચમો પદ આવશે એ પાંચમા પદમાં ફરી d ઉમેરીશું તો પાંચમો પદ કેટલું છે માઈનસ 16 એમાં ફરીથી માઈનસ 7 ઉમેરીશું તો બંને માઈનસ એટલે સરવાળો માઈનસ 20 થશે બરાબર અને એવી જ રીતે સાતમો પદ છે તો સાતમો પદ બરાબર છઠ્ઠો પદ વત્તા d છઠ્ઠો પદ આવ્યું છે માઈનસ 20 એમાં d d એટલે કેટલા માઈનસ 4 ઉમેરીશું માઈનસ 4 ઉમેરીશું તો 20 ને 4 માઈનસ 24 થશે તો આ રીતે આપણે ત્રણ પદ વધારાના શોધવાના જો સમાંતર શ્રેણી આપેલી હોય તો ત્યાર પછી આઠમો દાખલો છે જેમાં આપ્યું છે માઈનસ એક તૃતીયાંશ માઈનસ એક તૃતીયાંશ માઈનસ એક તૃતીયાંશ માઈનસ એક તૃતીયાંશ બરાબર તો આવી રીતના આપ્યું છે તો આપણે શું કરીશું પહેલા પહેલું એ ટુ માઈનસ એ વન તો શું આવશે માઈનસ એક તૃતીયાંશ માઈનસ માઈનસ એક તૃતીયાંશ તો શું થશે માઈનસ એક તૃતીયાંશ માઈનસ માઈનસ પ્લસ એક તૃતીયાંશ તો એક માઈનસ ને પ્લસ આવ્યું તો ઉડી જશે જવાબ શું આવશે જીરો થઈ જશે બરાબર તો આયો ત્યાર પછી એ ટુ પછી એ થ્રી માઇનસ એ ટુ એટલે કે માઇનસ એક દૃત્યાંશ માઇનસ માઇનસ એક દૃત્યાંશ તો માઇનસ એક દૃત્યાંશ માઇનસ માઇનસ પ્લસ એક દૃત્યાંશ અહીંયા પણ આ કટ થઈ જશે એટલે આવશે જીરો અને એ ફોર માઇનસ એ થ્રી એટલે શું માઇનસ એક દૃત્યાંશ માઇનસ માઇનસ એક દૃત્યાંશ આવશે તો આ પરિસ્થિતિમાં પણ માઇનસ એક દૃત્યાંશ માઇનસ માઇનસ પ્લસ એક દૃત્યાંશ બરાબર તો કટ થઈ જશે તો આવશે જીરો તો આ રીતે કલાળનો સામાન્ય તફાવત શોધાશે તો અહીંયા સામાન્ય તફાવત સરખો આવે છે આમ આમ એ ટુ માઇનસ એ વન એ થ્રી માઇનસ એ ટુ અને એ ફોર માઇનસ એ થ્રી વન આ ત્રણે સરખા છે માટે માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર છે તો આમ આ સરખું થાય છે માટે આપેલ શ્રેણી સમાંતર છે હવે આપણને સામાન્ય તફાવત શું મળ્યો ડી મળ્યો જીરો તો યાદ રાખવાનું છે હવે કયું પદ શોધવાનું છે પાંચમું તો પાંચમું પદ બરાબર ચોથું પદ વત્તા ડી તો ચોથું પદ શું હતું માઇનસ એક દ્વિતીયાંશ એમાં ધીરો ઉમેરીશું તો શું આવશે માઇનસ એક દ્વિતીયાંશ એ જ રીતે છઠ્ઠું પદ હતું તેમાં લખાય પાંચમું પદ વત્તા ડી એટલે માઇનસ એક દ્વિતીયાંશમાં ધીરો ઉમેરે તો ફરીથી માઇનસ એક દ્વિતીયાંશ અને એ જ રીતે સાતમું પદ જે છે એ આવે છઠ્ઠું પદ વત્તા ડી તો છઠ્ઠું પદ હતું માઇનસ એક દ્વિતીયાંશ વત્તા ડી છે ઝીરો એટલે આવશે તો આ રીતે આપણને સાતમો દાખલો પણ ક્લિયર થાય છે આગળ જોઈએ તો મિત્રો નવમો દાખલો જોઈએ એમાં ને એમાં 1 3 9 27 તો આપણે શું કામ કરીશું પહેલા a2 માઈનસ a1 એટલે a2 કોણ છે 3 અને એમાંથી એક કાઢીશું તો 3 માંથી એક જશે તો આવશે 2 એ જ રીતે a3 માઈનસ a2 કરીશું તો a3 કેટલા છે 9 9 માંથી 3 જશે તો કેટલા આવશે 6 અને એવી જ રીતના a4 માઈનસ a3 એટલે કે 27 છે એમાંથી 9 કાઢીશું તો કેટલા જશે 18 તો અહીં આપણે જોઈ શકીએ છે કે આ a2 માઈનસ a1 a3 માઈનસ a2 અને a4 માઈનસ a3 આ ત્રણેય સરખા થઈ રહ્યા નથી એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ સરખા થઈ રહ્યા નથી માટે માટે આપેલ શ્રેણી સમાંતર નથી એટલે આગળ ગણવાનું થશે નહીં એવી જ રીતના દસમો દાખલો છે એ ટુ એ થ્રી એ ફોર એ આપણે પહેલું કામ શું કરીશું એ ટુ માઇનસ એ વન એટલે કે 2a
બેમાંથી a કાઢીશું તો કેટલા વધશે 1 એ જ રીતે a3 - a2 શું કરીશું ત્રણેમાંથી 2a બાદ કરીશું તો પણ કેટલા આવશે a એ જ રીતે a4 - a3 તો શું આવશે ચારેમાંથી 3a બાદ કરીશું તો આવશે a આમ બોલો a2 - a1 a3 - a2 અને a4 - a3 આ ત્રણે સરખા છે માટે આપેલ શ્રેણી સમાંતર છે તો આપણે હવે d આપણને મળી ગયો છે d બરાબર કેટલા છે તો કે આપણે દરેક માં જોયા a આવે છે હવે બાર પછી નંબર પાંચમું પદ તો આપણે પાંચમું પદ બરાબર શું થશે ચોથું પદ વત્તા d હવે ચોથું પદ છેલ્લે જો તો કેટલા a હતા 4 તો 4 a હતા એમાં d a ઉમેરીશું તો કેટલા મળશે 5 એ જ રીતે છઠ્ઠું પદ મેળવીએ તો છઠ્ઠું પદ ક્યારે મળે તો કે જે પાંચમું પદ છે એમાં d ઉમેરીએ તો મળે તો પાંચમું પદ કેટલા છે 5 એમાં d કેટલા છે 1 ઉમેરીશું તો કેટલા થશે 6a થશે અને એ જ રીતે સાતમું પદ મેળવીશું તો સાતમું પદ ક્યારે મળશે તો કે જે છઠ્ઠું પદ છે એમાં d તો છઠ્ઠું પદ કેટલું મળ્યું છે 6a એમાં એ મળીશ તો મળશે 7 તો આ રીતે આપણે વધારાના ત્રણ પદ મેળવ્યા ત્યાર પછી 11મો દાખલો છે કે a a સ્ક્વેર a નો ઘન અને a ચાર તો અહીં આપણે જોઈએ a2 - a1 એટલે કે a સ્ક્વેર માંથી a બાદ કરીશું તો શું આવશે કોમનલી તો બંને માંથી કોમન a નીકળે છે અને અંદર શું રહ્યું તો કે a - 1 એ જ રીતે a3 - a2 કરીએ એટલે કે a ના ઘન માંથી a સ્ક્વેર બાદ કરીએ તો અહીંયા કોમન શું નીકળશે બંને માંથી a સ્ક્વેર નાના છે તો a સ્ક્વેર કોમન તો અંદર રહેશે a - 1 એ જ રીતે a4 - a3 કરીએ તો શું આવશે a ની 4 ભાગમાંથી a ની 3 ભાગ બાદ કરજો તો કોમન શું છે બંનેમાં a ની 3 ભાગ તો અંદર રહેશે a - 1 તો અહીંયા આ કોમન છે પરંતુ આ સરખા નથી તેથી કહી શકાય આમ a2 - a1 is not equal to a3 - a2 is not equal to a4 - a3 આ ત્રણેય સરખા પદો નથી માટે આપેલ શ્રેણી સમાંતર નથી અને સમાંતર ન હોય તો આપણે આગળ ગણવાનું કારણ નહીં ત્યાર પછીનો દાખલો છે તો 12મો દાખલો છે જેમાં કહ્યું છે √2 √8 √2 √8 પછી √18 અને √32 તો પહેલા આપણે એને છે વ્યવસ્થિત લખી દઈએ વર્ગમૂળમાં 2 આ વર્ગમૂળમાં 8 નો મતલબ થાય 4 2 8 તો 4 નું કેટલું નીકળશે 2 તો 2√2 આનું થશે 9 9 2 18 તો 9 નું કેટલું નીકળે 3 તો 3√2 32 નું થાય 16 2 32 તો 16 નું કેટલું નીકળે 4 તો 4√2 એટલે આ રીતે પહેલાને આપણે લખી દઈશું હવે આપણે આપણું કામ કરીશું કે a2 - a1 એટલે કે 2√2 એમાંથી 1√2 થશે તો 2√2 માંથી 1√2 જાય તો રહેશે 3√2 એ જ રીતે a3 - a2 કરીશ તો શું આવશે 3√2 એમાંથી શું બાદ થશે 2√2 તો 3√2 માંથી 2√2 જશે તો 1√2 વધશે અને એ જ રીતે a4 - a3 એટલે કે 4√2 માંથી હું 3√2 બાદ કરીશ તો પણ √2 આવશે એટલે કે આ a2 - a1 a3 - a2 અને a4 - a3 આ ત્રણેય સરખું થાય છે માટે આપેલ શ્રેણી સમાંતર છે અને સમાંતર હશે તો આપણે વધારાના ત્રણ પદો પણ શોધવા પડશે તો અહીંયા d કેટલો મળી ગયો છે √2 હવે આપણે શોધીશું કયું પદ પાંચમું પદ બરાબર ચોથું પદ વત્તા d
તો ચોથું પદ આપણી પાસે છે કેટલું 4 √2 એમાં d ઉમેરીશ √2 તો શું થશે 4 ને 1 5 √2 આવશે એ જ રીતે પાંચમા પછી છઠ્ઠું પદ તો છઠ્ઠું પદ મેળવવું હોય તો પાંચમું પદ હોય એમાં d ઉમેરીશું તો પાંચમું પદ છે 5 √2 વત્તા સામાન્ય તફાવત છે √2 તો આવશે 6 √2 અને એ જ રીતે સાતમું પદ શોધીશું તો છઠ્ઠું પદ જે છે એમાં ફરી d ઉમેરીશું તો છઠ્ઠું પદ છે 6 √2 એમાં ફરી √2 ઉમેરીશું તો 7 √2 હવે એક પ્રશ્ન થાય કે અહીંયા જે આપ્યા છે તો બધા વર્ગમૂળમાં જ આપ્યા છે તો આપણે 12 થી મૂકેલી સંખ્યા છે એનો વર્ગ કરીને અંદર રાખીને ગુણાકાર 2 વડે કરી શકાય દાખલા તરીકે 5 નો વર્ગ શું થશે 25 25 ને 2 વડે ગુણીશ તો શું આવે 25 2 50 એટલે વર્ગમૂળમાં 50 એ જ રીતે 6 નો વર્ગ થશે 36 36 ને 2 વડે ગુણો તો 36 2 72 તો અહીંયા વર્ગમૂળમાં 72 કરી શકો છો અને એ જ રીતે 7 નો વર્ગ સીધી સીધી 49 49 ને 2 વડે ગુણશો તો 58 તો તમે વર્ગમૂળમાં 58 પણ લખી શકો છો તો આ રીતે આ ગણતરી કરીશું આજે આગળ રાખે છે નમસ્તે જય હિન્દ